રશિયા યુક્રેનની વચ્ચે યુદ્ધની સ્થિતિમાં અસરગ્રસ્ત ભારતીયો માટે મોરારી બાપુ દ્વારા 25 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. તાજેતરમાં લોનાવલા ખાતે ચાલતી રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ સહાયની જાહેરાત કરી હતી. આ સાથે મોરારી બાપુએ ભારત સરકારની કામગીરીની પણ સરાહના કરી. ઉત્તર પ્રદેશમાં 7મા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે. યુપીના 9 જિલ્લાની 54 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, જેમાં આઝમગઢ, મઉ, જૌનપુર, ગાઝીપુર, ચંદોલી, વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર અને ભદોહીનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લામાં કુલ 613 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે, જેમના ભાવિનો ફેંસલો 2 કરોડ 6 લાખ મતદાતા કરશે. યુપીના હવે 2017ના વિધાનસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 54 બેઠકમાંથી ભાજપે 29 બેઠકો જીતી હતી. સપાએ 11, બસપાએ 6, અપના દલે 4, તો સુભાસપાએ 3 અને નિષાદ પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી હતી. ભણે ગુજરાત વાંચે ગુજરાતના સરકારના દાવાની વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યમાં ભણવા માટે વિદ્યાર્થીઓ તો છે, પરંતુ વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડા નથી. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 19,128 ઓરડાની ઘટ છે. વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ જવાબ આપ્યો છે. એટલું જ નહીં, સરકારે નવા ઓરડા બનાવવામાં કોઈ રસ ન હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે વર્ષ 2020-21માં રાજ્યમાં માત્ર 972 ઓરડાઓ જ બનાવવામાં આવ્યા છે. રાજ્યના 14 જિલ્લામાં વર્ષ 2020-21ના વર્ષમાં એક પણ ઓરડો નથી બનાવવામાં આવ્યો. એટલું જ નહીં, દર વર્ષે વિકાસના દાવાની વચ્ચે રાજ્યમાં ઓરડાઓની જે ઘટ છે તે વધતી જાય છે. તેના પર નજર કરવામાં આવે તો 2015માં પ્રાથમિક શાળાઓમાં 8,388, 2021માં 18,537 અને 2022માં સરકારી પ્રાથમિક શાળાઓમાં 19,128 ઓરડાઓની ઘટ છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 2 વર્ષમાં સિંગતેલના ભાવમાં 794 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે કે કપાસના તેલના ભાવમાં 930 રૂપિયાનો વધારો થયો છે. તેલના ભાવ વધતા ભાવનો પ્રશ્ન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં ઉઠાવ્યો હતો, જેનો રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. કોવિડ સમયગાળામાં મજૂરોની અછત, કાચા માલની ખરીદી, માલ પરિવહનની મુશ્કેલી અને આંતરરાષ્ટ્રીયમાં જે બજાર છે તેમાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે આ ભાવ વધારા થયા હોવાનું સરકારે જણાવ્યું. વિધાનસભાના પ્રાંગણમાં અમરેલી જિલ્લાના 3 કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો. ધારાસભ્ય પ્રતાપ દુધાત, વિરજી ઠુમર અને અમરીશદેવ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમરેલી જિલ્લામાં લીઝ પદ્ધતિથી રેતી અને માટીની મંજૂરીની માંગ સાથે ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. અમરેલી જિલ્લામાં ખનીજ માફિયાઓએ માજા મૂકી છે. તંત્રના નાકની નીચે બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા બ્લોક પદ્ધતિ અપનાવી લીઝ પર ખનીજ ખનનને મંજૂરી આપવામાં આવે તેવી ધારાસભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે. સુરત પાંડેસરામાં 3 વર્ષ અગાઉ માતા પુત્રીના ચકચારી ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે કે સહ આરોપી હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એપ્રિલ 2018માં બાળકી અને માતાની હત્યા બાદ મૃતદેહને ફેંકી દેવામાં આવ્યા હતા. મૃતદેહની ઓળખ માટે પાંડેસરા પોલીસે સમગ્ર દેશમાં 6,500 પોસ્ટર્સ લગાવ્યા હતા. 56 સેકન્ડના સીસીટીવી ફૂટેજને આધારે આ સમગ્ર કેસ છે તે ડિટેક્ટ થયો હતો. આ કેસમાં 43 સાક્ષી, 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી રાજસ્થાનથી માતા પુત્રીને ખરીદીને સુરત લાવ્યો હતો. પુત્રીની નજર સામે માતાની હત્યા કરવામાં આવી અને 10 દિવસ સુધી બાળકીને ગોંધી રાખી તેના પર દુષ્કર્મ આચરીને તેની પણ હત્યા કરવામાં આવી. બાળકીના શરીર પર 78 જેટલા ઈજાના નિશાન હતા. માતા પુત્રીની લાશ અલગ અલગ વિસ્તારોમાંથી મળી આવી હતી. બાળકી અને માતાની ઓળખ ડીએનએ ટેસ્ટથી થઈ હતી. કારના આધારે પોલીસે આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી. આ સાથે બુલેટિનની સમાપ્તિ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ટીવી 9. નમસ્કાર.